નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. આજ રોજ તારીખ 2/8/2024 રોજ અબડાસા તાલુકાના મોડેલ સ્કૂલ મધ્યે ચાલતી ધોરણ 1-2ની પ્રજ્ઞા તાલીમની મુલાકાત ડેપો સાહેબશ્રીએ લીધી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા સાહેબનું BRC સાહેબ શ્રી LT જાડેજા સાહેબે તેમનું પુસ્તકથી સ્વાગત કર્યું હતું. મુંદ્રા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ઉમેશભાઈ રૂગાણી તેમજ લખપત તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સાતમભાઈ વોહરા સાહેબ શ્રી તેમજ ID કોઓર્ડિનેટર શ્રી વિષ્ણુ સાહેબ અબડાસા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી હાજી હુસેન હિંગોના સાહેબે તાલીમની અનુલક્ષીને માર્ગદર્શન આપ્યા હતા. અબડાસા તાલુકાના શૈક્ષણિક મુદ્દા અને તાલીમ બાબતે ડેપો સાહેબ શ્રી માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષક ઘટ બાબતે ચર્ચા કરી હતી અને સમગ્ર અબડાસા અને કચ્છનું શિક્ષણ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભૂપેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, કચ્છ. આજરોજ અત્રે નલિયાની મોડેલ સ્કૂલ ખાતે ધોરણ 1-2 પ્રજ્ઞા અભિગમ અંતર્ગત અમારી સમગ્ર અબડાસા તાલુકાના શિક્ષક ભાઈ બહેનોની જે તાલીમ હતી એ તાલીમ અંતર્ગત આવવાનું થયું. એના TPO શ્રી હિંગોરાજી અને BRC શ્રી રઘુવીરસિંહજીએ સાથે મળી અને સુંદર આયોજન કર્યું છે અને લગભગ તાલુકાની બધી જ શાળાઓમાંથી આપણા શિક્ષક ભાઈ બહેનો તાલીમ લેવા માટે આવ્યા છે. આજે એમને તાલીમને માર્ગદર્શન આપતી કેટલીક વાતો એમની સાથે કરી, ચર્ચા સંવાદ થયો અને ખાસ કરીને નાના નિખાલસ અને માસૂમ ભૂલકાઓ જોડે, ખાસ કરીને બાળ માણસના જે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો છે એને હૃદયમાં રાખી અને બાળકો સાથે કેમ કામ કરવું એની પણ અમે થોડીક ચર્ચા કરી અને મને કહેતા આનંદ થાય છે કે એના ગુરુજનો ખૂબ પ્રતિબદ્ધ છે અને એમને પણ અમને ખાતરી આપી છે કે 100% અમે દિલથી કામ કરી અને ખાસ કરીને પાયાના ધોરણોમાં ધોરણ 1 અને 2માં સારી રીતે કામ કરી અને શરૂઆતથી જ બાળકોમાં પાયાના કૌશલ્યોનો વિકાસ થાય અને આગળ જતાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી વાંચન ગણન અને લેખનની જે સમસ્યા છે એમાંથી આપણે બહાર આવીએ અને બધા જ બાળકો સારું ગુણવત્તાલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે એવી અમારી લાગણીને પણ બધા સમજ્યા છે અને હું રાજીપો વ્યક્ત કરું છું. સાથે સાથે આપના માધ્યમથી કહેવાની તક મળી છે ત્યારે હું સ્વીકારું છું કે કચ્છ જિલ્લામાં લગભગ 11-12% જેટલા ગુરુજનોની ઘટ છે, પરંતુ નામદાર સરકારશ્રી, શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્રના માર્ગદર્શન નીચે આવનારા દિવસોમાં આ અંગે સુંદર વ્યવસ્થા અને આયોજન થઈ રહ્યું છે અને ખૂબ ઝડપથી આ ઘટ પણ પૂરી કરવામાં આવશે. રિપોર્ટર રમેશભાઈ વાનુસાલી, નલિયા, અબડાસા, કચ્છ.